સુરતમાં કથા હતી, લગભગ કેટલા બે ત્રણ થયા, તો કથા હતી, તો કથાનો અંતિમ દિન, વિરામનો દિન, અસવારની કથા. હવે ખબર નહીં, કથા તો પ્રેમથી આપણે ધ્યાનમાં આપણે કરતા હોય, એમાં કબૂતર ક્યાંથી આવું ખબર નહીં, ઉડતું ઉડતું આ પોથીજી ઉપર બેઠું. બોલો, એકદમ સત્ય જ્ઞાન, મારી પાસે રેકોર્ડ છે, કેસેટ છે, તે ક્યાંથી આવીને આવ્યું ને ભગવાન પોથી જ મારી સામું જ હોય, આમ આમ કરે. પછી મેં એમ કહ્યું કે અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે અમરનાથમાં જ કબૂતર આવે છે, પણ મારા ભગવાન મહાદેવની કથામાં પણ કબૂતર આવે છે. બેઠું પછી બધાની સામે આમાં આમાં જો થોડી વાર બેઠું, પછી મેં તો કથા શરૂ કરી, પછી ધીમેથી ઉડી ગયું ને એક ડોશીમાં માથા પર જઈને બેઠું કે ભગવાન રામજી એક જ લિંગની સ્થાપના નથી કરી, જ્યાં જ્યાં ભગવાને યાત્રાઓ કરી છે, જ્યાં જ્યાં ભગવાને રોકાણ કર્યું, ત્યાં ત્યાં ભગવાન શ્રી રામજીએ પોતાના કરકમલ દ્વારા લિંગોની સ્થાપના કરી છે. અસંખ્ય ભગવાન રામજી દ્વારા લિંગ સ્થાપના થયેલા છે, એવા અનેક લિંગો છે. રાજુલાની બાજુમાં રામનાથ મહાદેવ છે, એવા ઘણા ઘણા જગ્યાએ વન મધ્ય પર્વતાગ્રે ભગવાન રામજી જ્યાં જ્યાં ગયા છે, ત્યાં ત્યાં ભગવાન રામજીએ પોતાના કરકમલ દ્વારા લિંગ સ્થાપના કરી છે. એમાં અસંખ્ય ભગવાન રામજી દ્વારા લિંગ સ્થાપિત થયા, એમાંનું એક શિવલિંગ આપણે જ્યોતિર્લિંગ તરીકે સ્વીકાર્યું છે, જે જ્યોતિર્લિંગનું નામ છે રામેશ્વર મહાદેવ. ઘણા ઘણા માણસો એવું સમજે છે કે ભગવાન રામજી એક જ લિંગની સ્થાપના કરી, નહીં, ભગવાન શ્રી રામે બહુ જ લિંગોની સ્થાપના કરી છે, તેનો સહજ સ્વભાવ છે. પાર્થેશ્વર મહાદેવની પૂજા ભસ્મ ત્રિપંડ અને રુદ્રાક્ષને ધારણ કરે છે અને રાગ દ્વેષથી પર રહે છે, ખુદમાં સ્થિર રહે છે ભગવાન રામ છે. ભગવાન રામ મહાદેવના પરમ ભક્ત છે. દ્વારકાધીશ કમ નથી, એ પણ મહાદેવના પરમ ભક્ત છે. આ તો ખાલી બે શ્લોકથી વર્ણન અહીંયા છે, બાકી આગળના દિવસોની અંદર રામજીએ કેવી રીતે શિવની સાધના કરી, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કેવી રીતે શિવની સાધના કરી, અને ભગવાન શંકરે કૃષ્ણને કેટલા કેટલા વરદાનો આપ્યા, અને મા ભવાની પાર્વતી એમ કહ્યું કે હે કૃષ્ણ, તમારું તપ જોઈને હું પ્રસન્ન છું, શંકરે તો તમને વરદાન આપ્યા, પણ મારે પણ તમને કંઈ આપવું છે. એ પાર્વતી અને એ ભગવાન કૃષ્ણનો સુંદર સંવાદ શિવપુરાણમાં છે, આગળના દિવસોમાં જરૂર આવે.